આપણી પાસે એક સમઘન છે આ સમગનમાં કેટલી બાજુઓ હશે અને તેનું પુષ્ફળ કેટલું થશે એ આપણે જોઈએ અહીં સમઘનની બાજુઓ ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ આમ સમગનમાં કુલ છ બાજુઓ છે આ સમગનની નેટ આકૃતિ જોઈએ તો છ એ બાજુઓની ગોઠવણી આ પ્રમાણે થાય હવે આ ઘનમાં આપણે જોઈએ તો તેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય એલ વડે દર્શાવીએ કેમ કે આ ઘનમાં બધી બાજુઓ સરખી છે એટલે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેયને એલ વડે દર્શાવશું અહીં બાજુ પહેલી કે જેની લંબાઈ અને પહોળાઈ બંને લંબાઈ એલ વડે દર્શાવીએ બાજુ બીજી ત્રીજી બાજુ ચોથી બાજુ પાંચમી બાજુ અને છઠ્ઠી બાજુને આપણે ગોઠવતા એક સમઘન અને આ ઘનની નેટ આકૃતિ તૈયાર થાય અહીં ઘનનું પૃષ્ઠફળ બરાબર છ ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય પરંતુ અહીં પહોળાઈ એ જ લંબાઈ છે એટલે છ ગુણ્યા લંબાઈનો વર્ગ એ ઘનનું પૃષ્ઠળ થશે અહીં પહેલી બાજુ બીજી બાજુ ત્રીજી બાજુ ચોથી બાજુ પાંચમી બાજુ અને છઠ્ઠી બાજુમાં જોઈએ તો પાંચમી અને છઠ્ઠી બાજુને આપણે ન ગણીએ તો માત્ર ચાર જ બાજુ ને જો આપણે લઈએ તો અહીં ઘનનું પાશ્વ પૃષ્ઠફળ મળે એટલે કે ચાર ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ અહીં પણ પહોળાઈ એ તો લંબાઈ જ છે માટે ઘનનું પાશ્વ પૃષ્ઠફળ બરાબર ચાર ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે ઘનનું પાશ્વ પૃષ્ઠફળ બરાબર ચાર ગુણ્યા લંબાઈનો વર્ગ થશે અહીં એક ઉદાહરણ જોઈએ અહીં એક સમઘન છે કે આપેલ રમકડાના એક સમઘનનું પૃષ્ઠફળ અને પાશ્વ પૃષ્ફળ મેળવો અહીં દરેક ચોરસ એક ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળનો છે ઘનફળનું કુલ પૃષ્ઠફળ મેળવવા માટે અહીંયા આપણે જોઈએ કે દરેક બાજુમાં ચાર બાય ચાર બ્લોક ગોઠવેલા છે એટલે કે એક ઘનસેમી ના ઊભા અને આડા ચાર ચાર બ્લોક ગોઠવેલા છે આમ ઘનનું કુલ પુરુષફળ છ ગુણ્યા લંબાઈનો વર્ગ થાય કારણ કે અહીંયા છ બાજુઓ છે અહીં લંબાઈ ચાર સેન્ટીમીટર લઈએ તો છ ગુણ્યા ચારનો વર્ગ થાય ચારનો વર્ગ સોળ જેનો ગુણાકાર છ સાથે કરીએ એટલે છન્નું ચોરસ સેમી ઘનનું કુલ પુષ્ફળ થાય હવે આ જ ઘનનું પાસવો પુષ્ફળ બરાબર ચાર ગુણ્યા લંબાઈનો વર્ગ એટલે કે લંબાઈ ચાર સેમી હોવાથી ચાર ગુણ્યા ચારનો વર્ગ અને ચારનો વર્ગ સોળ છે એટલે સોળ ગુણ્યા ચાર એટલે ચોસઠ ચોરસ સેમી ઘનનું પાશવ પુષ્ફળ મળશે